હેલો, તમે રાધાના ઘરની બહાર શું કરી રહ્યા છો? પ્લીઝ, જે પણ થયું એ બધું ભૂલીને તમે ઘરે પાછા આવી જાઓ. મને રાધાનો ફોન આવ્યો હતો, જો તમે ત્યાંથી પાછા નહીં આવને તો ખબર નહીં પોતાની જાતને શું કરી બેસશે. પ્લીઝ પ્લીઝ, બધું ભૂલીને તમે ઘરે પાછા આવી જાઓ. પ્લીઝ, મારું મન નથી માનતું રશ્મિ. મારી દીકરી ત્યાં અંદર છે, એના ઘરના સભ્યો એને કઈ ત્રાસ આપે તો? આ વિચાર તમને બે દિવસ પહેલા કેમ નહીં આવ્યો? જ્યારે તમારી દીકરીના તમે જબરજસ્તી લગ્ન કરાવ્યા ત્યારે તમને ખબર નહીં પડી કે તમારી દીકરી ત્યાં સુખેથી નહીં રહી શકે? જો તમે ત્યારે આ વિચાર્યું હોત ને તો અત્યારે જે પરિસ્થિતિ છે ને કદાચ એના કરતા બીજી કોઈ પરિસ્થિતિ હોત. તમે જ મને કહો, એ વિશે વિચારીને હવે શું ફાયદો? જુઓ, હવે આપણે કંઈક સારું કરવા જઈએ ને કંઈક ખોટું થઈ જાય, એના કરતા મહેરબાની કરીને તમે ઘરે પાછા આવી જાઓ. પ્લીઝ, હું વિનંતી કરું છું, તમે ઘરે પાછા આવી જાઓ. ઠીક છે, હું આવું છું. નમસ્તે સર. તું? રાજેશ સાહેબ, હું પહેલા મહેતા સાહેબના ઘરે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તમે મારી બહેનના લગ્ન વખતે ખૂબ મદદ કરી છે સર. તમે મારી બહેનના પતિને સારી જગ્યાએ નોકરી પણ અપાવી હતી, યાદ આવ્યું સર તમને? ઠીક છે, હવે? હવે હું અહીંયા ઉર્મિલા મેડમના ઘરે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરું છું. મને અહીંયા જોઈન કરી અને 4-1 મહિના જેવું થયું હશે. સારું, તું મને એક મદદ કરીશ? હા, હુકમ કરો ને સર. તમે મારા ગોડફાધર છો, તમને હું કેવી રીતે ના પાડી શકું? પપ્પા, ફક્ત તમે જ નહીં પણ જાણતા અજાણતા હું પણ આનો ભાગ બની છું. હું પણ કૃષ્ણનું જીવન બગાડવા માટે જવાબદાર છું. આજે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું આખરે મારા જ કારણે થઈ રહ્યું છે. સાચું કહું તો મને પણ નથી ખબર કે આગળ જતા શું થવાનું છે, પણ એક વાર મારે ક્રિશ સાથે વાત તો કરવી જ પડશે. ક્યાં જાય છે? સાસુમાં. મારે ક્રિશ સાથે વાત કરવી છે. મારો દીકરો સૂતો છે, જ્યારથી એણે લગ્ન કર્યા છે ત્યારથી એણે આંખ બંધ નથી કરી, માંડ માંડ સૂતો છે. હવે એ નહીં બગાડતી, એને સુવા દે શાંતિથી. જુઓ તો ખરે, હું કોની સાથે શાંતિની વાત કરી રહી છું? જ્યારથી તું અહીંયા આવી છે ત્યારથી શાંતિ તો જાણે મારા દીકરાનું સપનું બનીને રહી ગયું છે. એકવાર તારો ચહેરો જોઈ લઈએ પછી કોઈ શાંતિથી રહી શકે ખરું? ભાઈ, શું થયું? રશ્મિ, આ બધું શું થઈ રહ્યું છે? રાધાએ મને કહ્યું કે હવે મારી સાથે કોઈ સંબંધ નહીં રાખે. એણે એમ પણ કહ્યું કે હવે એની આંખ સામે મને જોવા પણ નથી માંગતી. તમે એની સાથે આટલું બધું કર્યું છે તો એ ચૂપ કેવી રીતે રહી શકે? મને ગુસ્સો આવે છે, મને ખરાબ લાગે છે. હું સમજી શકું છું કે એને કેવું લાગતું હશે, અને એ જાણ્યા પછી કે તમે એના બેસ્ટ ફ્રેન્ડને છેતર્યો છે, એ ચૂપ કેવી રીતે રહી શકે? મને એમ હતું કે એકવાર લગ્ન થઈ જશે પછી બધું ઠીક થઈ જશે. એ કઈ રીતે શક્ય છે ભાઈ? ના, તમે જ મને કહો, જબરજસ્તી લગ્ન કરીને કોણ ખુશ થાય? એ જાણ્યા પછી કે તમે એની મમ્મીને બ્લેકમેલ કરી છે, ડરાવી ધમકાવીને આ લગ્ન કરાવ્યા છે, તો કયો છોકરો પોતાની પત્નીને પ્રેમ કરે? તમારી
તમારી એક ભૂલના કારણે મારી દીકરીએ જિંદગી ભર આનો સામનો કરવો પડશે. બોલો ને, તમે આ બધું કેવી રીતે સુધારશો? આ બધું ઠીક કરવા તમે શું કરશો? તમે એકવાર કોકને ડરાવો ને તો માન્યું કે એ ડરે. તો શું વારંવાર આપણે આપણા જમાઈને ડરાવવાનું અને એને કહેવાનું કે આપણી દીકરી સાથેનું લગ્ન જીવન વિતાવે? પ્રેક્ટિકલી કેવી રીતે પોસિબલ છે આ? ભાઈ, તમને આટલી નાની વાત ન સમજાઈ, તમે શું કામ કર્યું? જો તમને એમ ખબર પડી હોત કે તમારી દીકરી ક્રિશને પ્રેમ કરે છે તો તમે શું કર્યું હોત? અરે, છોકરી બિચારી જન્મીને ત્યારથી બધું ગુમાવતી જ આવી છે. મને એવું હતું કે જો એને એનો ગમતો છોકરો મળી જાય, એના લગ્ન થઈ જાય તો વધારે સારું. હવે તમે મને કહો, આમાં મેં શું ખોટું કર્યું? ના, તમે તમારી દીકરીનો પ્રેમ મેળવવા માટે જે પણ કર્યું એ ખોટું નથી, પણ તમે જે રસ્તો પસંદ કર્યો છે ને એ ખોટો છે. જો ક્રિશ પણ રાધાને પ્રેમ કરતો હોત અને એના લગ્ન કોઈ બીજા સાથે થયા હોત ને તો આ રસ્તો બરાબર હોત. પણ ક્રિશ તો રાધાને પ્રેમ જ નથી કરતો, એ તો કિયારાને પ્રેમ કરે છે. તો તમે જ મને કહો, એ રાધા સાથે આખું જીવન કેવી રીતે વિતાવશે? ભાઈ, હું કિયુ સાથે નજર પણ નથી મેળવી શકતી. જ્યારથી એને ખબર પડી છે કે આ બધા પાછળ તમારો હાથ છે, તમને ખબર છે ને કેટલો આઘાત લાગ્યો છે? તમે બહુ ઉતાવળ કરી નાખી ભાઈ. તમે આ બધું કેવી રીતે સુધારવાના છો? કિયારાને કેવી રીતે મનાવવાના છો? તમને શું લાગે છે, શું કિયારા તમને માફ કરશે? બોલો ને, જવાબ આપો. શું કિયારા તમને માફ કરશે? તમે રાધાને કેવી રીતે મનાવશો? એ તો કહીને ગઈ છે ને કે આ ઘરમાં પાછી ક્યારેય નહીં આવે. જુઓ, મને મારી દીકરીઓ જોઈએ છે, મને મારી બંને દીકરીઓ જોઈએ છે. એમાંથી એકને પણ કંઈ થયું ને, હું પોતાને નહીં સંભાળી શકું. એક દીકરી જેને મેં જન્મ આપ્યો છે, અને એક જેને મેં 23 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી છે. મારી બંને દીકરીઓ મારું જીવન છે, મારું સર્વસ્વ છે. જો એમાંથી એકને પણ કંઈ થઈ ગયું ને તો હું પોતાની જાતને નહીં સંભાળી શકું. મને મારી દીકરીઓ જોઈએ છે, પ્લીઝ હું વિનંતી કરું છું, મને મારી દીકરીઓ જોઈએ છે. અરે, દીકરીઓ જોઈએ છે. રાજેશ પરીખ, અને સમજ, તમે એક પાવરફુલ વ્યક્તિ હશો, મોટા મોટા મિનિસ્ટર પણ તમારાથી ડરતા હશે. પણ તમારી પત્ની અને તમારી દીકરીની સામે તમારું કંઈ પણ નહીં ચાલે. એ લોકો એક પણ શબ્દ બોલશે ને તો પણ તમે તો કાંઈ જ નહીં કરી શકો. મને તો તમારી ઉપર દયા આવે છે. ભવિષ્યમાં તમારે તમારી દીકરીના આંસુઓની સામે કરગરવું પડશે. એના આંસુઓની સામે તમારે તમારી લડતના ઘટનાઓ ટેકવી દેવા પડશે. એની સિવાય તમારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી. મારા ભાગ્યમાં કૃષ્ણ નામનું જે મંગળસૂત્ર પહેરવાનું લખ્યું હતું
એ તમે મારી પાસેથી છીનવી લીધું. તમે જે કર્યું છે ને એના પરિણામ સ્વરૂપે તકલીફો તો તમારે ભોગવવી જ પડશે. ભલે આવ તું માત્ર શરૂઆત છે. તો ક્યાં જાય છે બેટા? મારે જ્યાં જવું હશે ત્યાં હું જઈશ. તમારે શું કામ છે બધું જાણીને? તમારે મને સવાલ પૂછવાના કોઈ હક નથી. તમે તમારા બધા જ હક ગુમાવી દીધા છે પપ્પા. બેટા, આ ખોટી જીત સારી ન કહેવાય. મારો કહેવાનો આશય એ જે કંઈ પણ હોય પપ્પા, પણ હવે હું એ સ્વીકારી નહીં રહું કે ના તમને એના માટે કોઈ માફી મળશે. ભવિષ્યમાં આ બાબત પર હું તમારી સાથે કોઈ ચર્ચા નહીં કરું. ના તમારા પર રાડો પાડીશ, ના તમારા પર ગુસ્સો કરીશ. તમને કોઈ જ સવાલ નહીં પૂછું પપ્પા, કારણ કે ભવિષ્યમાં હું તમારા જીવનમાં રહીશ જ નહીં. બસ બેટા, તું આવું નહીં બોલ. બેટા, તારે મારી સાથે વાત નથી કરવી. નહીં, તારે આપણી ઘરે નથી આવવું. નહીં આવ. પણ બેટા, તું તારા પતિનું ઘર છોડીને કેમ જાય છે? તું એનાથી દૂર કેમ જાય છે? મેં તમને કહ્યું ને પપ્પા, તમને આ વિષય પર ચોખવટો કરવાની મને કોઈ જરૂર નથી લાગતી. હું મારું ધ્યાન મારી રીતે રાખી લઈશ. હું મારું જીવન મારી રીતે જીવી લઈશ પપ્પા. અને આમ પણ હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મારે મારી જાતે જ મારું ધ્યાન રાખવું પડશે. રાધા, રાધા પ્લીઝ સાંભળ. તારે ક્યાંય નથી જવાનું. તું ગાડીમાં બેસ, ચાલ. મારે તમારી સાથે ક્યાંય નથી આવવું. બેટા, હું તને આપણા ઘરે નહીં, તારા પતિના ઘરે છોડી દઈશ. હું ત્યાં પણ નહીં આવું. કૃષ્ણનું જીવન મારા કારણે બગડ્યું છે અને એ ભૂલ હું સુધારી શકું એમ નથી. એટલે હું કૃષ્ણની નજરોથી દૂર રહું ને, એમાં જ મારી ભલાઈ છે. કઈ નહીં તો મારા ગયા પછી તો એ શાંતિથી રહેશે ને. એ ઘરના લોકોની ખુશી માટે મારાથી જે થતું હોય એ મને કરવા દો. દાદા, તું જો એવું ઈચ્છતી હોય ને કે કૃષ્ણ અને એના ઘરવાળા ખુશ રહે, તો તારે એ ઘરે જવું જ પડશે. જો તું કૃષ્ણ ઘરે નહીં જાય તો એ લોકો ખુશ નહીં રહે. રાધા, હું એમને ખુશ નહીં રહેવા દઉં. જો તું એવું ઈચ્છતી હોય કે એ લોકો ખુશ રહે, તો તારે એ ઘરમાં જવું જ પડશે. નહીં તો એ ઘરમાં હું કોઈને ખુશ નહીં રહેવા દઉં. એટલે તમારો કહેવાનો અર્થ શું છે પપ્પા? તમે ફરી પાછો શું પ્લાન કર્યો છે? અરે સર, તમે અહીંયા આવો ને. પ્લીઝ હેવ સીટ. નો થેન્ક્સ. તમે અચાનક અહીંયા કઈ રીતે? મને એક કમ્પ્લેન મળી છે એટલે જ હું અહીંયા આવ્યો છું. કમ્પ્લેન્ટ? શેની કમ્પ્લેન્ટ? આઈ મીન, શેના વિશે વાત કરો છો તમે? વેલ, તમે તમારા દીકરા ક્રિશને બોલાવશો? ક્રિશ, ક્રિશ, શું વાત? ક્રિશ છે? જી. યસ સર, હું જ ક્રિશ છું. બોલો, શું વાત છે? હું તમારી વાઈફ રાધા વિશે થોડી ઇન્ફોર્મેશન લેવા આવ્યો છું. ક્યાં છે? કેમ, શું થયું? મિસ્ટર ક્રિશ, તમારા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ થયો છે. અમારી પાસે કમ્પ્લેન આવી છે કે તમે તમારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી છે, અને એટલા માટે જ હું અહીંયા જાતા આવ્યો છું કે જેથી પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ શકે. તમારી પત્ની ક્યાં છે? ક્યાં ગઈ છે? તમે એની સાથે શું કર્યું છે? તમે કહેવા શું માંગો છો?
અમે એને ઘરમાંથી કાઢી છે. તમને કોણે કહ્યું આ બધું? સર, કોણ માણસ છે જેણે આ કમ્પ્લેન્ટ લખાવી છે? તમારા સસરા મિસ્ટર રાજેશ પરેખે લખાવી છે. તમને કોણે કીધું કે એ લોકોએ મને ઘરની બહાર કાઢી મૂકી છે? આ મારા પોતાનો નિર્ણય છે. હું મારી જાતે એ ઘર છોડીને આવી છું. મને કોઈએ નથી કીધું એ ઘરમાંથી નીકળી જવા માટે. મને ખબર છે બેટા. તો પછી આ બધું જ જાણતા હોવા છતાં તમે શું કરવા માંગો છો? પપ્પા, તમે ફરી પાછી કોઈ ભૂલ ના કરશો. હમણાં ને હમણાં કમિશનરને કહો કે એ ત્યાંથી નીકળી જાય. જો બેટા, તું જો એ ઘરે પાછી જશે ને તો કમિશનર આપોઆપ ત્યાંથી જતા રહેશે. ના, હું નહીં જાઉં. તારે જવું જ પડશે બેટા. એ શક્ય નથી પપ્પા. મેં એક વાર નક્કી કરી લીધું છે કે હું એ ઘરમાં પાછી નહીં જાઉં. તો પાછું એ ઘરમાં પગ મૂકવાનો તો સવાલ જ ઊભો નથી થતો. જો આ જ તારો જવાબ છે તો હું પણ આ કેસ પાછો નહીં લઉં. પપ્પા, પપ્પા કમિશનરને ફોન કરો કે એ ત્યાંથી જતા રહે. પપ્પા, હું તમને કહું છું પપ્પા, એ ઘર છોડીને નીકળવાનો નિર્ણય મારો હતો. ના પપ્પા, તમે ફરી વાર એ જ ભૂલ કરી રહ્યા છો. બેટા, હું જે પણ કઈ કરી રહ્યો છું એ તારા માટે બરાબર જ છે. એવું તમને લાગે છે પપ્પા? શું તમે એમને બ્લેકમેલ કર્યા એટલું પૂરતું નહોતું કે હવે તમે મને બ્લેકમેલ કરી રહ્યા છો? તારે જે વિચારવું હોય એ વિચાર બેટા, પણ તું જો એ ઘરમાં નહીં હોય તો હું ક્રિશ અને એના પરિવારને સુખેથી નહીં રહેવા દઉં. અને જો ક્રિશનનો પરિવાર ત્યાં રહેતો હશે ને તો એમને શાંતિથી હું રહેવા નહીં દઉં, એ મારી જવાબદારી છે. એટલું તો હું કરી જ શકું છું. હવે તારે નક્કી કરવાનું છે બેટા, તારે ઘરે પાછું જવું છે કે નહીં. શું બકવાસ છે? ખરેખર માણસે કમ્પ્લેન્ટ લખાવી છે? અમે એવી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી છે? અને કયા પેજીસ પર એને એફઆઈઆર દર્જ કરી છે? એને જોયું એની દીકરીને અમે ગળો પકડીને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. ઘણા સમયથી તમારી પુત્રવધુ ઘરમાં નથી, એના પરથી જ બધું સમજાઈ જાય છે. તમારી પાસે કોઈ પ્રૂફ છે મેડમ? સર, તમારી કોઈ ભૂલ થઈ લાગે છે. એ સવારથી જ અહીંયા નથી અને તમે જે મને કહો, અમે શું કામ એને ઘરમાંથી બહાર કાઢી? ઇનફેક્ટ, અમને પણ હમણાં જ ખબર પડી છે કે રાધા ઘરમાં નથી અને આટલી જલ્દી આ ઇન્ફોર્મેશન તમારી પાસે આવી ગઈ અને તમે એની કમ્પ્લેન લઈને અહીંયા પણ આવી ગયા. એ ક્લિયરલી બતાવે છે કે આમાં રાજેશ પરીખ ઇન્વોલ્વ છે. ઇટ્સ જસ્ટ પ્રી પ્લાન. બંને બાપ દીકરીએ આ વસ્તુ પહેલા જ નક્કી કરી લીધી છે અને હવે છે ને અમલમાં મૂકે છે. બંને પહેલા નક્કી કર્યું છે કે પહેલા રાધા ઘર છોડીને જશે અને પછી રાજેશ અંકલ કમ્પ્લેન કરશે. એ લોકોને એવું લાગે છે કે અમે ડરી જશું અને ચૂપચાપ અમે કહેશું, અમારી બધી વસ્તુ માની લેશે. જો આ બધી વાતો કરવાનો મારી પાસે કોઈ ફાયદો નથી. તમારા વિરુદ્ધ કમ્પ્લેન આવી છે એટલે મારે એક્શન તો લેવા જ પડશે. અને મેડમ, આ કેસ તમારી બધા વિરુદ્ધ કરવામાં આવ્યો છે કે તમે તમારી પુત્રવધુને ઘરમાંથી કાઢી મૂકી છે. સર, અમારામાંથી કોઈએ એને ઘરમાંથી બહાર નથી કાઢી મૂકી અને આ જ સાચું છે. સર, આ ચિઠ્ઠી ઉપર એકવાર નજર નાખો. આ ચિઠ્ઠી અહીંયાથી ગયા પછી એણે પોતે જ લખી હતી. અને એમાં ક્લિયરલી લખેલું છે કે અમે એને આ ઘરમાંથી નથી કાઢી, એ એની મરજીથી આ ઘર છોડીને ગઈ છે. થેન્ક ગોડ
બીજું કઈ નહીં તો એટલીસ્ટ આ રીતે તો એને આપણી મદદ કરી. બધું ઠીક ચાલે સર? વેલ, હાલ પૂરતું તો મને બધું ઠીક લાગે છે. તમારી દીકરી પાછી આવી ત્યારે મને એવું લાગ્યું કે ખુશ નથી. એના જીવનમાં કંઈક તો તકલીફ ચાલી રહી છે મિસ્ટર પરીખ. આ થોડો ફેમિલી ઇશ્યુ છે, નથિંગ એલ્સ. વેલ, ઇન ધેટ કેસ તમે એવું કઈ રીતે કહી શકો કે એ અહીંયા ખુશ રહેશે? મારી દીકરી જ્યાં પણ રહેશે ને, ખુશીઓ એને શોધતી ત્યાં પહોંચી જશે. ઇનફેક્ટ મારી દીકરીમાં એવી તાકાત છે કે જ્યાં પણ રહેશે એની આજુબાજુના લોકોને ખુશ રાખશે. હા, પણ એની ખુશીનું શું? એ પણ થશે. આજે નહીં તો કાલે બધા એને સમજશે, એને સ્વીકારશે અને એને પ્રેમ કરશે. ઇનફેક્ટ ક્રિશ એને ક્યારેય છોડીને નહીં જાય. અત્યારે શું છે સર, કે થોડી મારાથી ગુસ્સે છે એટલે થોડી અપસેટ છે. મારા કરતા ક્રિશ એને વધારે સારી રીતે સમજે છે. ક્રિશ એને પત્ની તરીકે સ્વીકારશે અને બંને જણા ખુશીથી રહેશે. ત્યાં સુધી તમારી દીકરીનું શું? હું છું ને, હું સતત પડછાયાની જેમ એની સાથે રહીશ ને એનું ધ્યાન રાખીશ. હું એનો બાપ છું, એનો સંસાર ક્યારે બગડવા નહીં દઉં. એનીવેઝ, મારી વિનંતીને માન આપીને તમે પોતે આવ્યા એ માટે સર તમારો ખૂબ ખૂબ આભાર. હું તમને કઈ રીતે ના પાડી શકું મિસ્ટર પરીખ? તમારા માટે કઈ પણ, બસ તમારી દીકરી ખુશ રહેવી જોઈએ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ સર. એનીવે, પછી શાંતિથી મળીશું. મળીએ પછી. યસ સર, બાય બાય બાય. થેન્ક યુ બેટા. ભલે તું મને પોતાનાથી દૂર રાખે, મારી સાથે મારી વાતમાં સહમત ન થાય, પણ હું તને એકલી નહીં છોડું. તારા દુઃખમાં, તારી તકલીફોમાં તારો આ બાપ તરત દોડીને તારી પાસે આવી જશે. જ્યાં સુધી બધું ઠીક નથી થઈ જતું ત્યાં સુધી હું તારું ધ્યાન રાખીશ. તું ખુશ રહેવી જોઈએ અને સારું જીવન જીવવી જોઈએ. બસ હું શું કહું છું? શટ અપ. તું તારી જાતને સમજે છે શું? હા, તું છે પણ તારી મરજી પ્રમાણે તું ઘર છોડીને જતી રહીશ અને પછી જાતે જ કમ્પ્લેન્ટ પણ લખાવીશ. અને જ્યારે મન ફાવે ત્યારે ઘરે પાછી આવી જઈશ. આ બધા શું નાટકો માંડ્યા છે? હા, તમે બાપ દીકરીએ રોજે રોજ આ પ્લાનિંગ કરીને ડેટિંગ કરવાનું નક્કી કર્યું છે કે શું? ગઈકાલે શું તારા પપ્પા ના ઘરેથી પાછી આવી હતી ને, તો તે ત્યાં જ ડિસ્કસ કર્યું હશે તારા પપ્પા સાથે કે પપ્પા હું વહેલી સવારે ઘર છોડીને નીકળી જઈશ અને તમે પોલીસને કહી દેજો કે હું તમને મળતી નથી. પોલીસની જીપ એ લોકોના ઘરની સામે આવીને ઉભી રહે અને એ લોકોની ઇજ્જતના ધજાગડા ઉડે અને પછી જ હું જઈશ. બરાબર ને દાદા? તે આવું શું કામ કર્યું રાધા? અમારા મનમાં તારા માટે જે થોડી ઘણી રિસ્પેક્ટ બચી હતી ને, એ પણ આ બધું કર્યા પછી તું ગુમાવી બેઠી છે. એક બાજુ તું અમને મળતી નહીં હતી અને બીજી બાજુ પેલા પોલીસ વાળા. તને ખબર છે એમણે અમારી સાથે કઈ રીતે વાત કરી? અમને તો બહુ જ ચિંતા થતી હતી. પ્લીઝ ભાભી, સાસુમાં, મારી વાતમાં વિશ્વાસ કરો. મને નહોતી ખબર કે આટલું બધું થઈ જશે. મને નહોતી ખબર કે પપ્પા જઈને કમ્પ્લેન કરી લેશે. હું તો ઘર છોડીને ગઈ જ હતી ને, પણ ત્યારે. મહેરબાની કરીને તારું મોઢું બંધ કર. હવે અમારે કઈ જ નથી સાંભળવું. અત્યાર સુધી જે થયું એ થયું, હવે અમને અમારા હાલ પર છોડી. અમારાથી હવે આ બધું સહન નથી થતું. તને તને જોઈએ છે શું? તારે મારી સાથે લગ્ન કરવા હતા એ તો એમ પણ થઈ ગયા. તારે આ ઘરની પુત્રવધુ બનવું હતું એ તો તું છે જ,
હવે તારે બીજું જોઈએ છે શું? પણ મારી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો રશ્મિ. હું એવી પરિસ્થિતિમાં હતો કે મારે મારી દીકરીને બ્લેકમેલ કરવી પડી. એ મારા પર બહુ ગુસ્સે હતી. એણે મારા પર ગુસ્સો કર્યો પણ ખરો. અરે એની આંખોમાં મને સ્પષ્ટ દેખાતું હતું કે મારું મોણું પણ જોવા નથી માંગતી. હા પણ તમે એકની એક ભૂલ વારંવાર શું કામ કરો છો? એમ પણ રાધા તમારાથી નારાજ છે. એને મનાવવાની જગ્યાએ તમે એવું શું કામ કરો છો કે તમારાથી વધારે દૂર થતી જાય? એ ભલે મારાથી દૂર થઈ જાય રશ્મિ, પણ એના પતિથી ને એના પરિવારની નજીક રહે એવું હું ઈચ્છું છું. એ ખુશ રહેવી જોઈએ રશ્મિ, એ ખુશ રહેવી જોઈએ. તમે એની ખુશી જબરજસ્તી કરીને નહીં મેળવી શકો ભાઈ. મીતા, આપણે જબરજસ્તી દવા મોઢામાં મૂકીએ છીએ ને, અને પછી આપણું શરીર સારું થઈ જાય છે ને. હા પણ એ માણસ મન અને મગજથી વિચારે છે ત્યારે કરીને જે દવા એને અસર કરે છે. પણ જો આપણે કોઈને જબરજસ્તીથી અમૃત પણ આપીશું ને તો એ ઝેર જ બનવાનું છે. ને આ વાત રાધાના મનમાં ઘર કરી ગઈ છે કે તમારા કારણે કૃષ્ણનું જીવન બરબાદ થયું છે. એટલે તમે ગમે તે કરશો આ વાત એના મનમાંથી સહેલાઈથી નહીં ભૂસાય. તો શું એ ડરથી આપણે ચૂપ બેસી રહેવાનું રશ્મિ? ભલે જે હોય તે, એણે ક્રિશની સાથે રહેવું જોઈએ. ભલે ગમે એટલો ગુસ્સો કરે, એ બંને જોડે રહેવું જોઈએ. બસ ક્રિશનો સારો મિત્ર છે, એ એનાથી લાંબો સમય દૂર નહીં રહી શકે. ક્યારે ને ક્યારે તો એને રાધાની સાદગી, રાધાનો પ્રેમ સમજાશે અને ત્યારે બંને નજીક આવશે. ક્રિસ સારો છોકરો છે, એ કઈ પણ થઈ જાય રાધાથી દૂર નહીં જ જાય. અને ત્યાં સુધી એક બાપ તરીકેની હું મારી ફરજ નિભાવતો રહીશ. પ્લીઝ ક્રિશ, તું તો આવું નહીં બોલ. તું તારા જીવનમાં ખુશીથી રહી શકે એટલા માટે જ તો હું આ ઘર છોડીને ગઈ હતી. મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. બસ 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 કર યાર, બસ કર. હવે હવે મારાથી આ બધું સહન નથી થતું. અત્યાર સુધી જે કંઈ પણ થયું એ બસ છે. હવે અમે જેમ છીએ ને એવી રીતે અમને અમારું જીવન જીવવા દે. મેમ, આ શું માણસ છે યાર? એ તો રાધાને જરા એકલી છોડવા જ નથી માંગતા. ભલે ને પછી એ કેટલા ગુસ્સામાં કેમ ના હોય, રાધા તો એમની સાથે જ રહેવી જોઈએ. મેમ, એમના જિદ્દી સ્વભાવમાં આવું જ કંઈક કહીને ગયા ને. ટેલ મી મેમ, આપણે આવા માણસને શું કહેશું? બેશરમ માણસ, આટલું બધું થયા પછી પણ પોતાની દીકરી માટે મરી રહ્યો છે. મેમ, મારી પાસે એક આઈડિયા છે. બંને પત્નીઓ એક જ પતિને શેર કરે તો, એટલે કે ક્રેશ સર. તમે આમ વારંવાર મારા જીવન સાથે રમત કેમ રમી રહ્યા છો? એક તરફ મેં મારા પિતાને ગુમાવી દીધા છે અને બીજી તરફ મેં મારા પતિને પણ ગુમાવી દીધો છે. મારા કારણે ક્રિશ ખુશ નથી એ વિચારીને હું ઘર છોડીને ચાલી ગઈ. પણ મને નહોતી ખબર કે મારા જવાથી આટલી મોટી તકલીફ આવી જશે. જો હું હવે ક્રિશને એમ કહેવા જઈશ
કે મને નહોતી ખબર કે મારા પપ્પા હે એની મમ્મીને બ્લેકમેલ કરીને અમારા લગ્ન કરાવ્યા છે. તો શું ક્રિશ મારા પર વિશ્વાસ કરશે?